જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું દેવી પૂજક યાત્રી ચેનલમાં. હું છું અજય અને ચાલો મારી સાથે કરીએ આપણે દેશ વિદેશની યાત્રા. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જીવદાની માતાજીના દર્શન કરવા અને આપણે બતાવીશું કેવી રીતના જીવદાની માતાજીના દર્શન કરી શકીએ છીએ અને કેવી રીતના જીવદાની માતાજીના મંદિર સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો મિત્રો, તમને ખબર હોવી જોઈએ જીવદાની માતાજીનું મંદિર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર સ્ટેશને છે, વિરાર ગામે. તો મિત્રો, આપણે ત્યાં સુધી પહોંચી જવાનું છે. વિરાર સ્ટેશને તમે પહોંચો ત્યાંથી 10-15 રૂપિયા જ લાગે છે જીવદાની માતાજીના દર્શન કરવા મંદિર સુધી પહોંચાડવામાં. રિક્ષા તમને પહોંચાડી શકે છે અને બસની સુવિધા છે મિત્રો, તો તમે જઈ શકો છો. અને જેની પાસે પોતાની ગાડી હોય એ પોતાની ગાડીથી પણ જઈ શકીએ છીએ અને એનો ખર્ચો તમારી ગાડી અનુસાર તમે લગાવી શકો છો મિત્રો. અને મિત્રો, તમે મારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેજો જેથી મારો વિડીયો બધાથી પહેલાં તમને જોવા મળે. તો ચાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો, આવી ગયા છે આપણે જીવદાની માતાજીના દર્શન કરવા મંદિરે. અને મિત્રો, હમણાં જ એક નવામાં છે કે જીવદાની માતાજીના મંદિરને ત્યાં નીચેથી ઉપર સુધી ટ્રેન ચાલુ કરી છે, જે તમને ડુંગર ચડાવીને નીચેથી લઈને ઉપર સુધી તમને ડાયરેક્ટ મંદિરે દર્શન કરાવવા લઈ જઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે ટ્રેન ક્યારે, શું ટાઈમિંગ છે, ક્યારે જાય છે અને કેવી રીતના ટ્રેનમાં સફર કરી શકીએ છીએ. તો મિત્રો, ચાલો તમને આગળ જઈને બતાવીએ કે કેવી રીતના આપણે સફર કરી શકીએ. તો મિત્રો, સારી ખબર છે કે ટ્રેનની ટિકિટ આપણને મળી ગઈ છે મિત્રો, જે આપણને ડાયરેક્ટ જીવદાની માતાજીના દર્શન કરાવવા ઉપર લઈ જશે. અને મિત્રો, બધાથી સારી વસ્તુ એ છે, ટ્રેનની ટિકિટ 200 રૂપિયા, માત્ર 200 રૂપિયા છે, જેમાં તમને લઈ જશે અને લઈને પાછા નીચે તમને મીકી જશે. તો મિત્રો, આમાં ફાયદો બીજો શું છે કે આપણા બુઝુર્ગ હોય, કોઈ મમ્મી છે, પપ્પા છે, કોઈ દાદા છે, દાદી છે મિત્રો, એ લોકો હંમેશા આપણે લઈ જઈએ છીએ માતાજીના મંદિર કયા પણ દર્શન કરાવવા. તેમને નીચે રાહ જોઈએ છે, એ લોકો નીચે રાહ જોવે છે અને આપણે ઉપર દર્શન કરવા જઈએ છીએ, કેમકે એ સીડીઓ ચડી નથી શકતા. તો મિત્રો, સરસ વાત આ છે આમાં કે તમે હવે એમને પણ લઈને આવી શકો છો અને એમને ટ્રેનની ટિકિટ કાઢીને એમને પહેલાં ઉપર મોકલી દો. તમે ચાલીને જાઓ, તમે મજા મસ્તી કરતા જાઓ, એ ઉપર જશે, બેસશે, મસ્ત આરામથી દર્શન કરશે. તો મિત્રો, વધુ ટિકિટના પૈસા નથી, માત્ર 200 રૂપિયા છે. 200 રૂપિયામાં તમને ઉપર સુધી લઈ જશે ને ઉપરથી નીચે સુધી પાછા તમને લઈને આવશે દર્શન કરાવીને. તો મિત્રો, ચાલો આપણે જોઈએ હવે ટ્રેનની મજા લઈએ અને કેવી રીતના છે, શું છે આનું પ્રોસિજર એ પૂરું કરીએ. ચાલો. અને આ એન્ટ્રી મિત્રો અહીંથી છે, આ એન્ટ્રી છે. આ તમે જોઈ શકો છો, અહીંયા ટ્રેન ઊભી છે, તમે ચેક કરી શકશો. આજો આ ટ્રેન છે મિત્રો, અને આ સીધો રસ્તો ઉપર જાય છે અને ઉપરથી બીજી ટ્રેન આવે એ નીચે આવે છે ડાયરેક્ટ. Thank you.
તો મિત્રો આવી ગયા છે આપણે બહાર અને આપણે જઈએ હવે જીવદાન માતાજીના દર્શન કરવા. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સારી સુવિધા કરી રાખે છે અહીંયા સિનિયર સિટીઝન માટે. મિત્રો લિફ્ટ પણ છે જેનાથી તમે ઉપર નીચે જઈ શકો છો. તમે આ જોઈ શકો છો આ લિફ્ટ છે જે સિનિયર સિટીઝન માટે છે. તો તમે આમાં ચેક કરી શકો છો મિત્રો. ચાલો તમને આગળનું બતાવીએ અને આગળ તમને બતાવીએ મિત્રો કે દર્શન કેવી રીતના કરીએ. તો મિત્રો સામે જ તમે જોઈ શકો છો જીવદાની માતાજીની મૂર્તિ છે. તો મિત્રો અમથી તો પરમિશન છે નહીં અહીંયા વિડીયો શૂટિંગ કરવાની, પણ આપણે ટ્રસ્ટમાં વાત કરી હતી એટલે આપણને પરમિશન મળી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જીવદાની માતાજીનું મંદિર છે, દર્શન કરી શકો છો તમે. મિત્રો બહુ જ સારું બનાવ્યું છે મંદિર, તમે ચેક કરી શકો છો. તમને ત્યાં જઈને મિત્રો બતાવી શકું છું, આ જોઈ શકો છો તમે. માસ્ક લગાઈ. મિત્રો જે કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને આપણે મંદિરની સામે જ તમે જોઈ શકો છો દેવી દેવતાઓની તસવીરો લગાવી છે ઉપર, બહુ સરસ લાગે છે મિત્રો. અને ભક્તોની કોઈ કમી નથી મિત્રો અહીંયા. ચાલો દર્શન કરી લઈએ પછી આગળથી તમને હું કોલ કરું. મિત્રો કરી લીધા છે આપણે દેવીના દર્શન અને હવે આપણે અહીંથી નીકળીશું અને જઈએ છું બીજા મંદિરે જે બાજુમાં જ છે, અહીંથી થોડાક જ દૂર છે. તો ચાલો આપણે જઈએ અને બીજા ભગવાનના માતાજીના દર્શન કરીએ. તો ચાલો તમે રસ્તો દેખાડો ત્યાં સુધી. અને મિત્રો આ ટોપ ફ્લોર છે જ્યાંથી તમે આખું વિરાટનો નજારો જોઈ શકો છો. અને અહીંયા મંદિર છે માં બરોડા દેવીનું. અને એની બાજુમાં જ એને લાગીને જ છે મિત્રો બહુ સરસ ચિડિયાઘર છે, જેમાં તમે જોઈ શકો છો બહુ સરસ સરસ. અને મિત્રો એની આગળ જઈએ થોડા આગળની સાઈડ. તો મિત્રો તમને આજે કાલ ભૈરવ ભગવાનનું તમને મંદિર જોવા મળશે, ભગવાન કાલ ભૈરવનું. જોઈ શકો છો તમે આ છે ભગવાન કાલ ભૈરવનું.
અને મિત્રો આ પથ્થર છે આ ડુંગરનો એક ભાગ છે પણ મિત્રો આ ડુંગરના ભાગમાં અહીંયા કોઈન આપણે ચિપકાઈએ છે લોકો અહીંયા કોઈન ચિપકાવે મન્નત માંગીને અને કોઈન ચિપકી જાય છે મિત્રો અને એની બાજુમાં જ છે મા કાળી દેવીના દર્શન કરી લો મિત્રો ભગવાન મા કાળીનું છે અહીંયા મંદિર આ રસ્તો છે મિત્રો આ એનો પાછળનો રસ્તો કહેવાય છે કે બંધાથી પહેલો રસ્તો આ જ હતો એની પછી આગળનો રસ્તો તૈયાર કરાયો છે અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ચા કોફી પોપકોર્ન નાના છોકરાઓના રમકડા અને બેસવાદાયક આરામ જગ્યા છે તો તમે અહીંયા થોડીક વાર બેસીને તમારી થકાન ઓછી કરી શકો છો અને આનંદ લઈ શકો છો તો મિત્રો આપણે કરી લીધા છે દર્શન પૂરા અને હવે ટાઈમ છે પાછો નીચે જવાનો તો આપણને તો ટ્રેનથી જ જવાનું છે મિત્રો આપણે નીચે તો ચાલો હવે આગળનું તમને બતાવું તો આવી ગયા છે હવે આપણે માતાજીના દર્શન કરીને નીચે અને તમને મિત્રો જ્યારે પણ ટાઈમ મળે તમે આવજો માતાજીના દર્શન કરવા માટે બહુ મજા આવી બહુ સરસની જગ્યા છે અને બહુ આનંદ આવે છે અહીંયા આવીને સુકૂન આવે છે તો તમને જ્યારે ટાઈમ મળે તમે મહારાષ્ટ્ર વસઈ વિરારમાં આવો તો તમે આવજો જરૂર માતાજીના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે જય હિન્દ જય દેવી પૂજક સમાજ